જેપી પી નડ્ડા ગોવિંદ ધોળકિયા અને મયંક નાયક અને જસવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે જે રીતે દર વખતે ભાજપ છે એ હોય છે એ જ પ્રકારે આ વખતે પણ બન્યું અને આ ચાર નામો રાજ્યસભાના ઉમેદવારોના અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે કિંજલ જે રીતે આપણે સવારથી વાતચીત કરી રહ્યા છીએ જે રીતે તમે પણ સવારે કહ્યું હતું કે ભાજપ દર વખતે જે પોતાનું સરપ્રાઇઝ અને શોકિંગ એલિમેન્ટ વાપરતું હોય છે એ આ વખતે બન્યું જેપી પી નામ ખૂબ ચોંકાવનારું અને અન્ય ત્રણની નામ ચારની નામની જાહેરાત જી બિલકુલ ગુજરાત હંમેશા પાવર સેન્ટર રહ્યું છે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપમાં પાવર હંમેશા ગુજરાત પાસે રહ્યો છે અને જેપી પી નડ્ડા એક મહત્વનું નામ જોવા મળી રહ્યું છે જો આપને યાદ હોય તો સાડા અગિયાર જ આપણે ચર્ચા કરી હતી અને એવું કહ્યું હતું કે એક કેન્દ્રીય નામ છે એક કેન્દ્રીય નેતા છે તે ગુજરાતમાંથી લડશે અને એ નામને લઈને જ છેલ્લા કેટલા સમયથી અસમંજસ વાદ વિવાદ ચાલતો હતો અને આખરે આ નામ પર પસંદગીનો કળશ જોડવામાં આવ્યો છે જેપી પી વાત કરવામાં આવે વર્તમાન સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમની ટર્મ એક્સટેન્ડ કરવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં બે ટર્મ સુધી સાંસદ હતા અને આ વખત તેમને ડ્રોપ કરવામાં આવ્યા હતા ગુજરાતમાંથી સૌથી મોટું વડાપ્રધાન કહી શકાય કે નરેન્દ્ર મોદી ગુજરાતના કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાંથી વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી અને સ્વાભાવિક રીતે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગુજરાત ઉમેદવાર છે રાજ્યસભાના તે બનવા જઈ રહ્યા છે જેપી પી નડ્ડાની સાથે જો વાત કરવામાં આવે તો જો ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં અરુણ જેટલી એ ગુજરાત રાજ્યસભામાંથી સભા બના સાંસદ બન્યા હતા ભૂતકાળની અંદર સ્મૃતિ ઈરાની એ ગુજરાત રાજ્ય સાંસદ બન્યા હતા અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો એ એસ જયશંકર વર્તમાન સમયમાં વિદેશ મંત્રી જે ગુજરાતમાંથી સાંસદ બન્યા હતા એટલે કહી શકાય કે જે દેશને રૂલિંગ કરતું પાવર સેન્ટર છે તે ગુજરાત હંમેશા બની રહ્યું છે જેપી પી વાત કરવામાં આવે જેપી પી નડ્ડા ટૂંક સમય પહેલા જ ગુજરાત આવ્યા હતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારે તેમણે એક ખૂબ જ સટીક વાત આ સવાલ પર ટીવીને જ પૂછ્યો હતો કે શાહ માટે ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જે કહી શકાય કે જે કાર્યાલય છે તે ખોલવામાં આવી રહ્યા રહ્યા છે ત્યારે જ જેપી નડ્ડાએ જાતે એવું કહ્યું હતું કે પાર્ટી ઇન ધ ફર્સ્ટ ઇન ઓલ વે જે વાત સવારથી કરી રહ્યા હતા કે સરપ્રાઇઝ ફેક્ટર શોકિંગ ફેક્ટર હંમેશા ભાજપમાં જોવા મળતો હોય છે હંમેશા એક એલિમેન્ટ જોવા મળતું હોય છે તે જોવા મળ્યું છે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં તે ગુજરાત આવી જશે અને આવતીકાલે ચારે ઉમેદવાર એક સાથે ફોર્મ ભરશે તેની સાથે જે કોમ્બિનેશન છે તે પણ જોવું જરૂરી છે મયંક નાયકની વાત કરવામાં આવે તો ઓબીસી મોરચા પ્રમુખ છે ઉન્ડ ઝીરો થી કહી શકાય કે લીડર રહી ચૂક્યા છે સતત અનેક મોરચાઓની અંદર અનેક કામગીરીમાં તેમનો એક પ્રભાવ રહ્યો છે અને એ મયંક નાયક ને રાજ્યસભાના ઉમેદવાર તરીકેની પસંદગી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત તેમને પોતાનું મહત્વ છે ઉત્તર ગુજરાત તેમનો બેઝ છે અને પાર્ટીના એક જે સન્નિષ્ઠ કાર્યકર્તાઓની વાત કરવામાં આવે તેમાંથી મયંક નાયક છે જસવંતસિંહ પરમારની વાત કરવામાં આવે કે પછી ગોવિંદભાઈ ધોળકિયાની વાત કરવામાં આવે ગોવિંદભાઈ ધોળકિયા ઇન્ટરએક્ચ્યુઅલ તરીકે પણ તેમને એક ઓળખ છે તો કહી શકાય કે જે ચારે ચાર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે પછી મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે આ ત્રણ કોમ્બિનેશન અહીંયા જોવા મળી રહ્યા છે અને તેની સાથે ખૂબ જ મહત્વનું જે નડ્ડા દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌથી મોટો ચહેરો સૌથી મોટું માથું વિદેશ મંત્રી એસ જયશંકર બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી સાંસદ બનવા જઈ રહ્યા છે આવતીકાલે તમામ ચારે ચાર ફોર્મ છે તે ભરાશે સરપ્રાઈઝ જેની વાત કરવામાં આવતી હતી તે સરપ્રાઇઝ એલિમેન્ટ જેપી નડ્ડા હતું બિલકુલ કિંજલ અને અત્યારે સરપ્રાઇઝ એલિમેન્ટની શોકિંગ એલિમેન્ટની વાત કરી સાથે સાથે ભાજપ છે એ જાતિગત સમીકરણો માટે પણ એટલું જ પ્રખ્યાત છે જે નામો સામે આવ્યા છે એ સવારે પણ આપણે વાતચીત કરી રહ્યા હતા કે કોઈ આદિવાસીમાંથી હોય દલિતમાંથી નામોની જાહેરાત થઈ શકે છે એટલે લોકસભાની ચૂંટણી પહેલા જાતિગત સમીકરણને ને ધ્યાનમાં રાખીને એક સૌથી મોટો નિર્ણય બિલકુલ લોકસભાની ચૂંટણી પહેલા જે વાત કરવામાં આવી હતી કે આ વર્ષની જે ટર્મ છે તે છ વર્ષની ટર્મ હશે નાની મોટી ટર્મ નહીં છ વર્ષની ટર્મ હશે એટલે સ્વાભાવિક રીતે છ વર્ષ માટેના જે ચહેરાઓ છે તે પસંદ કરવામાં આવ્યા છે જેપી પી નડ્ડાની ગુજરાતમાંથી જે પ્રકારે તેમને ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે તે બતાવી રહ્યું છે કે આગામી સમયમાં શક્ય છે કે જ્યારે નવી સરકાર બને ત્યારે જેપી પી નડ્ડા કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ હોઈ શકે છે વર્તમાન સમયની અંદર તેમની જે ટર્મ છે તે એક્સટેન્ડ કરવામાં આવી છે પરંતુ શન બાદ કદાચ એ ટર્મ પૂર્ણ થાય અને તેમને મંત્રીમંડળમાં પણ સમાવેશ કરી શકાય છે તેની સાથે જો વાત કરવામાં આવે તો જે મયંક નાયકની વાત કરવામાં આવે ઓબીસી જે રેલીઓ સભાઓ થઈ છે ઓબીસીને લઈને તે ખૂબ જ સફળતાથી કરવામાં આવી છે તેની સાથે ગોવિંદભાઈની વાત કરવામાં આવે કે જશવંતસિંહની વાત કરવામાં આવે તમામ જે એલિમેન્ટ છે જાતિગત એલિમેન્ટને પણ અહીંયા જોવામાં આવ્યા છે ને છ વર્ષ માટે ચાર જે ચહેરાઓ છે તેની પર આખરે પસંદગીની મહોર મારી દેવામાં આવી છે બિલકુલ કેન્જલ અને જે રીતે હમણાં જ મહારાષ્ટ્રમાં જે રાજનીતિમાં ઉથલપાથલ થઈ મહારાષ્ટ્રમાં પણ નામની જાહેરાત થઈ ગઈ અશોક ચૌહાણ કે જેઓ ભાજપમાં જોડાઈ ગયા એમને પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની નામની પણ મહારાષ્ટ્રમાંથી જાહેરાત થઈ છે એટલે આ તમામ બાબતમાં ભાજપ જે દર વખતે પોતાના એલિમેન્ટ્સ વાપરતું હોય છે અને ખાસ કરીને આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં હવે આ જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો લોકસભાની ચૂંટણી છે એ ભાજપ માટે હવે કેટલી ઇઝી બની રહેશે દેખો લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતની વાત કરો તો ગુજરાતની કદાચ છવ્વીસમાં છવ્વીસ બેઠકો ભાજપ આશ્વસ્ત છે પરંતુ જો દેશની વાત કરવામાં આવે તો દેશના સાઉથન બેલ્ટ છે સાઉથન બેલ્ટમાં જે ભાજપનો એટલો પ્રભાવ નથી અને એ બેલ્ટ પર દક્ષિણ બેલ્ટમાં ભાજપનો પ્રભાવ કરવા માટેના પણ અનેક જે કહી શકાય કે રણનીતિ છે તે ઉપયોગમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે અને એ જ કારણ છે કે ડોક્ટર એલ મુરઘન કે જેમને મધ્યપ્રદેશથી ઉમેદવાર સાંસદ તરીકે બનાવવામાં આવ્યા છે તે મંત્રી પણ હતા સાઉથ બેલ્ટને મજબૂત કરવાનો જે પ્રયાસ છે તે થઈ રહ્યો છે અશોક ચૌહાણ મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અંદર અનેક તરજોડની રાજનીતિનો પ્રયોગ ભાજપે કર્યો પરંતુ જોઈએ તે પ્રકારની સફળતા નથી મળી અને અંતે ભાજપમાં તાત્કાલિક ધોરણે ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા છે એટલે કે ત્રણસો સિત્તેર જે વાત વડાપ્રધાને કરી છે એટલી સરળ નથી પરંતુ તે લક્ષ્યાંક સુધી પહોંચવા માટે જે પણ જે રાજનીતિક કોયડા જે સેટ કરવાના છે રાજનીતિક જે પાસા બેસાડવાના છે તે જે પ્રયાસ છે તે જે પ્રયોગ

તે જોડાયેલા રહેજો આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છે પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર કે જ્યાં ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે હાલ એક નાનકડા બ્રેક માટે